अमीरगढ़ चेक पोस्ट पर चेकिंग दरमियान पुलिस 14 किलो जेटलू चरस साथ किसम ने अटकायत करी वधु तपास हाथ धरी छे। अमीरगढ़ बॉर्डर चेकपोस्ट पर चेकिंग दरमियान पुलिस ने एक मोटी सफलता मिली। राजस्थान तरफ से आवी रहेल सफेद कलर की I-20 गाड़ी तपास करता गाड़ी में 14 किलो चरस साथ एक किसम ने झड़पी पाड़वामां आव्यो। SOG और FSL द्वारा चरस कब्जे करी अमीरगढ़ पुलिस कायदेसर की कार्यवाही हाथ धरी छे। अमीरगढ़ गुजरात बॉर्डर पर पुलिस रूटीन चेकिंग दरमियान दारू झड़पा तो है त्यारे एक राजस्थान तरफ से आती सफेद कलर की I-20 गाड़ी चेक करता गाड़ी की डिक्की में तपास करता मोटा प्रमाण में चौरस मिली आता अमीरगढ़ पुलिस पर चौंकी उठी थी। अमीरगढ़ सब इंस्पेक्टर MK ज्वाला साहेब तेमज SOG DR गढ़वी तेमज SOG पुलिस स्टाफ तेमज अमीरगढ़ पुलिस स्टाफे तात्कालिक गाड़ी ने कब्जे लई तपास हाथ धरी। 14 किलो जेटलू चरस की किमत ₹1,46,43,000 तेमज I-20 गाड़ी की कुल किमत ₹5,00,000 रोकड़ रकम ₹23,400 तेमज मोबाइल न 5 किमत ₹23,000 साथ एक इसम ने अटकायत कर आगे की तपास हाथ धरम आ મોટી માત્રામાં ચરસ ઝડપાયો છે, કેટલાનો ચરસ છે, આરોપી ક્યાંથી ક્યાં લઈ જતા હતા, પોલીસ તપાસમાં શું બહાર આવ્યું? હા, એટલે આજે અમીરગઢ ચેકપોસ્ટ ઉપર હિમાચલ પ્રદેશ પાસિંગની એક I-20 ગાડી વાહન ચેકિંગ દરમિયાન પોલીસે પકડી છે। એમાં ટોટલ 14.643 કિલોગ્રામ ચરસ જે છે જેની કુલ કિંમત ₹1,46,43,000 થાય છે એ પોલીસે પકડ્યો છે। એમાં એક આરોપીની ધરપકડ કરવામાં આવી છે, એટલે એનું નામ કિરણ નેગી છે। એ બેઝિકલી કુલ્લુ જિલ્લાના વતની છે, હિમાચલ પ્રદેશ, અને પ્રાથમિક પૂછપરછમાં એમનું એવું કહેવું છે કે એટલે આ ચરસની ખેતી જે છે એમના ઘરની આજુબાજુનો જે જંગલ વિસ્તાર છે ત્યાં એમ ખેતી કરતા હતા અને અત્યારે ગોવા એટલે એ કન્સાઇનમેન્ટ જે છે એ લઈને જતો હતો। પોલીસ તપાસમાં બહાર આવી છે કે આરોપી આના પહેલા પણ ક્યારેય અહીંથી ચરસ લઈને ગોવા ગયો હોય કે અન્ય કોઈ લોકોને આપ્યો? હજી ડિટેલ પૂછપરછ જે છે બાકી છે, પણ પ્રાથમિક દ્રષ્ટિએ એવું એટલે એણે કીધું કે 2 વર્ષમાં બીજી વખત એટલે આ કન્સાઇનમેન્ટ લઈને ગોવા જતો હતો અને ત્યાં 2-3 મહિના એ રોકાય છે અને ત્યાં પછી એનું છૂટક વેચાણ કરે છે। સર, આ ચરસનું નેટવર્કના કોઈ ગુજરાતના તાર કે એવું કોઈ છે? ના, આ જે છે આ પર્ટિક્યુલર કન્સાઇનમેન્ટ પ્રાથમિક દ્રષ્ટિએ એ હિમાચલથી ગોવા લઈને જતો હતો, ગુજરાતમાં ક્યાં આપવાનું હતું એટલે એવું હજી સામે નથી આવ્યું, એટલે એ બધું એટલે તપાસમાં ખુલશે। ભરત પટેલ સાથે લાઈવ 24 ન્યૂઝ અમીરગઢ।